नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान सागर क्लासेस में आपनो हार्दिक स्वागत छे। विभाग डी दाखला नंबर 13, जो सिग्मा p1 q0 जेम सिग्मा p0 q0 बराबर 5/3, सिग्मा p1 q1 जेम सिग्मा p0 q1 बराबर 3/2 होय तो लास्ट पेर पासे अने फिशर नो सूचकांक शोधो। सिग्मा p1 q0 जेम सिग्मा p0 q0 એટલે सिग्मा p1 q0 छेदमां सिग्मा p0 q0 बराबर 5/3 કહેવાય। તો આપણે IL એટલે કે લાસ્ટ પેર નું સૂત્ર મૂકી તો IL બરાબર सिग्मा p1 q0 छेदमां सिग्मा p0 q0 / 100, તો આનો આપણને આપ્યો છે ગુણોત્તર 5/3, તો 5/3 / 100 એટલે લાસ્ટ સ્ક્વેર 166.67। બીજો IP પાસેનો સૂચકાંક બરાબર સિગ્મા p1 q1 / સિગ્મા p0 p1 / 100, એનો આપણને ગુણોત્તર 3/2 આપ્યો છે એટલે કે 3/2 / 100 એટલે પાસેનો સૂચકાંક 150 અને ફિશરનો સૂચકાંક બરાબર રૂટમાં IP / IL / IP, તો રૂટમાં 166.67 / 150 એટલે બેનો ગુણાકાર થાય 25000.5, એનો રૂટ કાઢ નાખી એટલે કે IL બરાબર 158.12। વિભાગ ડી માં દાખલા નંબર 14, જો લાસ્ટ પેર પાસે ના સૂચકાંકોનો ગુણોત્તર 4/5 હોય અને ફિશરનો સૂચકાંક 150 હોય તો પાસેનો સૂચકાંક ગણો IL અને IP આનો ગુણોત્તર લાગલા દાખલામાં આપણે જોયું એમ છેદમાં કહેવાય IL ના છેદમાં IP બરાબર કેટલા આવ્યા છે તો કે 4/5 એટલે કે 4/5, તો IL બરાબર આપણે જોતા હોય તો 4/5 છે આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં IL એમ નામ રાખી છે બરાબર 4/5 IP આપણે લઈએ। फिशर नो सूत्र आपने मुकी आए बराबर रूट मा IL / IP, फिशर नो सूचकांक आपने 150 આપેલો છે બરાબર IL ની જગ્યાએ 4/5 IP આપણે લખા અને IP ના એમ નંબર લખા IP / IP એટલે IP નો સ્ક્વેર થઈ જાય એના પછી નો સ્ટેપ 150 બરાબર રૂટ મા 4/5 IP નો સ્ક્વેર। અહીંયા રૂટ કાઢવું હોય તો રૂટ ની બહાર જે હોય એનો શું થઈ જાય વર્ગ, 150 નો સ્ક્વેર બરાબર 4/5 IP સ્ક્વેર, 150 નો વર્ગ એટલે કે 22500, આ બાજુ 5 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર IP સ્ક્વેર। આનું સાદું રૂપ આપણે આપી તો 28125 બરાબર IP સ્ક્વેર। હવે IP સ્ક્વેર અહીં આપણે આ સ્ક્વેર કાઢી નાખવો હોય તો સામે શું થઈ જાય રૂટ થઈ જાય, એનું વર્ગમૂળ કાઢવું પડે, તો રૂટમાં 28125 બરાબર IP, આનું રૂટ કાઢી નાખી તો IP બરાબર 167.71। અહીંયા આપણો વિભાગ ડી પૂરો થાય છે, તો વિભાગ ડી સુધીના તમને મેસેજમાં આપવામાં આવશે એટલા દાખલા ગણી લેવા। ધન્યવાદ।